डीसा તાલુકાના જેનાલ વરણ ભીનમાળિયા હનુમાનજીના મંદિરે ભવ્ય લોકમેળો યોજાયો। ડીસા તાલુકાના જેનાલ વરણ ભીનમાળિયા હનુમાનજીના મંદિરે ભવ્ય મેળો ભરાયો। જેનાલ પંચાયતના સરપંચ શ્રી દ્વારા મંદિરની આજુબાજુ સાફ સફાઈ કરવામાં આવી। સમગ્ર ગુજરાતમાં દિવાળી પર્વ અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજરોજ ભાઈબીજના પાવન પર્વ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસા તાલુકાના જેનાલ મુકામે શ્રી ભીનમાળિયા હનુમાન દાદાનો સુપ્રસિદ્ધ મેળો અહીંયા ભરાય છે। શ્રી ભગવાન પાર્થિજી મહારાજની સિદ્ધ ભૂમિ ગણાય છે। આ મેળાની અંદર જેનાલ વરણ લક્ષ્મીપુરા દેવસરી સરત કમોડી કમોડા આસપાસના લગભગ 15 જેટલા ગામો ઉત્સાહભેર ભાગ લે છે, તેમજ આ મેળાને સફળ બનાવવા માટે જેનાલ વરણ લક્ષ્મીપુરા તથા આસપાસના ગામોના આગેવાનો તથા યુવા વર્ગ સેવાની અંદર ફળે પગે રહે છે, તેમજ ખાસ કરીને ક્ષત્રિય વર્ગના મિત્રો અહીંયા ઘોડેશ્વર થઈ તલવારબાજી તથા વિવિધ પોતાની આગવી કલા કૌશલ્ય બતાવે છે, તેમજ જે કોઈને બાધા હોય માનતા હોય તે તેમની માનતા પરિપૂર્ણ કરવા માટે પણ આજના દિવસે તેઓ હનુમાનજી મહારાજના દર્શનને ચોક્કસ વધારે છે અને હનુમાનજી મહારાજ જરૂર બધાની માનતા પરિપૂર્ણ કરે છે। આ હનુમાનજી મહારાજની જગ્યા તપુભૂમિ જગ્યા છે જે જેનાલ મુકામે આવેલી છે, તેમજ આજના દિવસે તમામે તમામ 18 વર્ણના લોકોએ સાથે મળીને આ મેળાને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરેલ છે। આજુબાજુ ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા હતા, સાથે વર્તમાનમાં બ્રહ્મલીન શ્રી રેવા પાર્થિજી પરિવાર આ મંદિરમાં સેવા કાર્યક્રમમાં જોડાયેલા હતા। બ્યુરો રિપોર્ટ બરઠક્કર ડીસા। અહીંયા જેનાલ મુકામે ભીનમાળિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જે ભગવાન ભારતીની ખૂબ જ સિદ્ધ અને તપોભૂમિ છે। અહીંયા વર્ષોથી ભાઈબીજના દિવસે મેળો ભરાય છે। આ મેળાની અંદર જેનાલ ગામ તથા બાજુની અંદર વરણ ગામ, લક્ષ્મીપુરા, વરનોડા, દેવસરી, સરહદ, કમોડી, કમોડા આસપાસના લગભગ 10-15 ગામોના જે કહેવાય જન સમુદાય ઉમટી પડે છે। અહીંયા ખાસ કરીને ક્ષત્રિય સમાજ જે છે એ શક્તિ પ્રદર્શન પણ કરે છે, ઘોડા દોડ છે, પછી જે પ્રકારની એમની જે વિવિધ જે જૂની કર્તવ્યો છે એ અહીંયા આજે દેખાવની અંદર પ્રદર્શનમાં મૂકે છે, અને પોતે પણ જે કહેવાય એક ક્ષત્રિય સમાજનું ખાસ કરીને હનુમાનજી મંદિરના પ્રાંગણ આગળ એ પોતાનું એક શક્તિ પ્રદર્શન આજે કરતા હોય છે। આ વર્ષોની પરંપરા ચાલી આવે છે। હનુમાનજી મહારાજ અહીંયા સિદ્ધિઓ અહીંયા સિદ્ધ હનુમાનજી મહારાજ મતલબ સતત 24 કલાક જાગૃત અવસ્થામાં છે એવી અહીંયા માન્યતા છે। તેમજ ભીનમાળિયા હનુમાન દાદાનો આ ભાઈબીજનો મેળો વર્ષોથી ચાલ્યો આવે છે, અને ખાસ કરીને શનિવારના દિવસે તો સામાન્ય મેળા જેવું તો વાતાવરણ હોય જ છે, પરંતુ આજે તમે જોઈ શકો છો કે ઠેર ઠેરથી લોકો અહીંયા આવ્યા છે પોતાની માનતાઓ લઈ।